કેશોદ તાલુકામાં વિશ્વ કૃમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી તાલુકા અર્બન હેલ્થ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં તેમજ આંગણવાડીઓમાં ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ તાલુકામાં વિશ્વ કૃમિ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. કેશોદની નજીકની તમામ સ્કૂલો તેમજ નાના બાળકો માટે પણ આંગણવાડી કેન્દ્ર પર જેમાં 1 થી 19 વર્ષ સુધીના તમામ બાળકોને કૃમિનાશક દિવસના રોજ ગોળી ખવડાવવામાં આવે છે, જેનું નામ આલ્બેન્ડાઝોલ ગોળી તેમજ સિરપ આપવામાં આવ્યું હતું. તારીખ 8 એટલે કે વિશ્વ કૃમિ દિવસના પ્રથમ રાઉન્ડમાં જે બાકી રહેલા બાળકો માટે તારીખ 16 ઓગસ્ટના દિવસે પણ ફરી એક મોપ રાઉન્ડ રાખવામાં આવશે. બાળકોને જે કૃમિનાશક ગોળી તેમજ જે સિરપ ખવડાવવામાં આવે છે તેના ફાયદાઓ પણ છે. તેનાથી લોહીની ઉણપમાં સુધારો થાય છે, પોષણ સ્તરમાં પણ સુધારો થાય છે, સ્કૂલ તેમજ આંગણવાડીમાં હાજરી અને ગ્રહણ શક્તિમાં સુધારો થાય છે, ભવિષ્યમાં કાર્ય સક્ષમતા અને જીવનદરમાં વૃદ્ધિ થવા પામે છે, વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જાણ સમુદાયને ભવિષ્યમાં લાભ મળશે. આ ઉજવણી કાર્યક્રમ તાલુકા અર્બન હેલ્થ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં તેમજ આંગણવાડીઓમાં ઉજવવામાં આવ્યો હતો. મફતમાં ડિલિવરી, મફતમાં દવા, મફતમાં સારવાર, બાળકનું મફતમાં નિદાન, એ લોકોને આગળ સુવિધા માટે મોકલવા હોય તો એના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા અમારા તરફથી કરી દેવામાં આવે છે. તેમજ અત્યારના સરકારનો હાલનો નવો પ્રોગ્રામ આયુષ્માન ભારત કાર્ડની જે પ્રવૃત્તિ છે એ પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેશ્વણ ખાતે કરવામાં આવી રહી છે. તમામ 9 ગામોને લાભ મળે એવી રીતે આયોજન કરેલું છે. બીજી વસ્તુ, અત્યારે ચોમાસાની ઋતુને લઈને જે મચ્છરનો ઉપદ્રવ થાય જેમાં જેને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થાય અને લોકોને સ્વાસ્થ્યને બહુ અસર કરે છે, તો એના માટે થઈને લોકો થોડા પોતાની રીતે જાગૃત થઈ અને ઘરમાં નાના નાના પાત્રો, ખાલી મોટા ટાંકીઓ અને એવું જ ના જોતા જે ઝીણી ઝીણી વસ્તુઓ છે જેમાં પાણી ભરાવાની શક્યતા રહે છે વરસાદના કારણે, એ પાત્રોને ખાસ ધ્યાનમાં રાખી અને ઊંધા રાખે, પાણી ભરાવા ના દે. કોઈ પણ જાતનું ચોખ્ખું પાણી અથવા ગંદુ પાણી ભરાશે તો એમાં મચ્છરનો ઉપદ્રવ થશે અને આ જ મચ્છર છે એ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના વાહક છે જે આપણા ઘરમાં આ રોગોને નોતરશે. મયુરી મકવાણા, આઝાદ ન્યૂઝ, કેશોદ.